પદ્ધતિ નહોતી. એ આપણે આમાં ધ્યાન રાખવાની જરૂર છે અને ગ્રાહકોને એ પ્રકારનો વિશ્વાસ સંપાદન કરાવવાની જરૂર છે. હમણાં તો અત્યારે આમાં કહ મારવાનું જે આવ્યું છે લોકસભાની ચૂંટણીનું, એમાં આવો બહુ વિચાર કરવાની આવશ્યકતા એટલા માટે નથી મિત્રો કે વડાપ્રધાન પદની હરીફાઈમાં કોઈ નેતા છે જ નહીં. મતદાનનો એક રાઉન્ડ તો પૂરો થઈ ગયો, તો હજી સુધી કોઈ વડાપ્રધાન પદમાં મારે રહેવું છે એવું કીધું નથી. એક જણો ઉતાવળો થતો હતો તેને શરદ પવારે ના પાડી. શરદ પવારે કીધું કે રાહુલભાઈ આ રેસમાં નથી. ત્યારના કોંગ્રેસ વાળા મોળા પડી ગયા. અને કોંગ્રેસ માટે તો શરમજનક સ્થિતિ એ છે કે જે પાર્ટીએ હવાહો વર્ષ હિન્દુસ્તાનનું રાજ કર્યું હોય, 50 વર્ષ વડાપ્રધાન પદ જેના ઘરમાં હોય, ઈ કુળનો કુળદીપક, ઈ પાર્ટીનો પ્રદેશ રાષ્ટ્રનો અધ્યક્ષ હોય, અને એને વડાપ્રધાનની રેસમાં રહેવું કે નહીં એમ બીજી પાર્ટી વાળા કે. અને આ લોકોએ તો ઢાંકણીમાં ઢૂંહા લઈ આગળની જે કઈ વ્યવહારિક વિધિ થતી હોય એમાં જોડાવવું જોઈએ. આ લોકોની વચ્ચે ઉજાગરા કરવાના કાર્યક્રમોમાં ન જોડાવવું જોઈએ. તમારે વડાપ્રધાન તમારો થવાનો નથી, તમારો વડાપ્રધાન છે કોઈ નક્કી નથી થવાનો. કે આ હાથે માઠે માલે છે બિલન હેલ્યા રાખો. હામાં મળે છે ને કેજ દીજો, હવે કોઈ ખોલા મને દેવાનું નથી. આમાં બગવું જ છે એ ખબર છે. કેવી રીતે પણ આનો મેળ થયો ને, દહા ઉપરનું પાનું નથી. બહુમતી 272 પ્લસ કરવા પડે એટલા ઉમેદવાર જ નથી કોઈ પાસે. પછી મતપેટીયું તેની આડી છે. ઉમેદવાર 272 હોય તો ત્યાં સુધી ચૂંટણી સુધી તરખ મારે, પછી મતદારો નક્કી કરે, પણ ઉમેદવાર જ નથી. કોંગ્રેસે 200 ઉમેદવાર ઉભા રાખ્યા છે. હવે એમાંથી કેટલા બારા નીકળે, લગભગ ને તો મેળ પડે એવું લાગતું નથી.